હું ક્યારે પણ કોઈ જગ્યાએ નથી ગયો અને કંઈ નથી શીખ્યો મેં મારા જીવનમાં ક્યારે પણ કોઈ આધ્યાત્મિક ટ્રેનિંગ નથી લીધી પણ આજે આધ્યાત્મિકતાનું એવું કોઈ પણ પાસું નથી જેના વિશે મને જાણ ન હોય એવું નથી કે હું બધું મારી સાથે લઈને ફરું છું જે હું રસ્તા પર ચાલું છું તો હું મારા માથામાં કંઈ પણ રાખ્યા વિના એક બાળકની જેમ ચાલું છું મારા માથા ઉપર જ્ઞાનનો ભાર નથી પણ મને જે પણ જોઈએ તે હંમેશા મારી પાસે હાજર હોય છે પણ પ્રકારની પરિસ્થિતિમાં મારા જીવનમાં મેં આજ સુધી એવી પરિસ્થિતિનો અનુભવ નથી કર્યો જ્યાં મને ખબર ન હોય કે કરવાનું શું છે હું આધ્યાત્મિક પાસાઓની વાત કરી રહ્યો છું જીવનની ભૌતિક પરિસ્થિતિની નહીં આધ્યાત્મિક પરિમાણમાં ક્યારેય પણ આવી પરિસ્થિતિ નથી આવી જ્યારે મને ખબર ન હોય કે મને શું કરવું જોઈએ પછી ભલેને તે કંઈ પણ હોય જે લોકો મારી નજીક રહ્યા છે અથવા મારી સાથે ઘણા એવા મહત્વના સ્થાન ઉપર પ્રવાસ દરમિયાન સાથે રહ્યા છે તેઓ વિશ્વાસ નથી કરી શકતા કે આ કેવી રીતે થઈ શકે છે જો હું ક્યાંક જાઉં છું તો હું તે જગ્યાના પૂરા ઇતિહાસ વિશે જાણી લઉં છું ત્યાંનો ભૌતિક ઇતિહાસ નહીં ત્યાંનો આધ્યાત્મિક ઇતિહાસ જે ભૌતિક ઇતિહાસથી ક્યાંક મેળ ખાય છે જો હું ક્યાંક જાઉં છું તો મને ખબર હોય છે કે તે જગ્યા શું છે અને કેવી છે તો આ બધું અભ્યાસ કરવાથી નથી આવતું આ એક જુદી સંભાવના પ્રતિ ગ્રહણશીલ બનવાથી આવે છે જ્યારે હું એક જુદી સંભાવનાની વાત કરું છું મોટા ભાગના લોકો જેઓ ખરેખરમાં આધ્યાત્મિક છે એમણે ક્યારે પણ બહાર આવીને કંઈ નથી કહ્યું એ લોકો હોશિયાર હતા કારણ કે જેવું તમે તમારું મોઢું ખોલીને કોઈ એવા પરિમાણ વિશે વાત કરવાનો પ્રયત્ન કરો છો જે લોકોના અનુભવમાં નથી તમે ઘણા પ્રકારની સમસ્યાઓને આમંત્રિત કરી નાખો છો અપાર સમસ્યાઓ તમને તમારું મોઢું ખોલવા માટે ફાંસીએ ચડવું પડી શકે છે અથવા તમે ફાંસીની થોડા નજીક આવી શકો છો અને આને ધ્યાનથી સાંભળીને દરેક પ્રકારની ચાલ ચાલવી પડશે નહીતર તેઓ તમને એક નહીં તો બીજા પ્રકારે ફાંસીએ ચડાવી દેશે આજે ફાંસીએ ચડાવવાનું કામ જૂની રીતથી નથી થતું તેઓ પોલીસવાળાને કે ટેક્સવાળાને અથવા કોઈ બીજાને બોલાવી લેશે અને કોઈને કોઈ પ્રકારે તમને અટકાવવાનો પ્રયત્ન કરશે એટલા માટે મોટાભાગના લોકોએ ક્યારેય પણ કંઈ નથી કહ્યું એનો અર્થ એ નથી કે તેઓએ યોગદાન નથી આપ્યું તેઓ જે પણ કંઈ જાણતા હતા હું સતત કહું છું કે એમણે દરેક જગ્યાએ પોતાના ઈંડા મૂક્યા છે એમણે પોતાના ઈંડા ઘણા પ્રકારે મૂક્યા છે આ ગ્રહના ઘણા ખરા દિવ્યદર્શીઓએ ન તો ક્યારે કંઈ કહ્યું ન તો ક્યારેય કોઈને કંઈ શીખવાડ્યું પણ દરેક એવી વસ્તુઓ જે તેઓ જાણતા હતા એમણે એ વસ્તુઓનું દુનિયામાં ખાસ પ્રકારે રોકાણ કરી લીધું છે તે હંમેશા ઉપલબ્ધ છે જો તમે મને પૂછો તો મારે માટે ગૌતમ બુદ્ધ અઢી હજાર વર્ષ પહેલાના નથી મારા માટે તેઓ હમણાં હાજર છે તેઓ એટલા જીવિત છે જેવા તેઓ તે સમય હતા કારણ કે તેમના સુધી હંમેશા પહોંચી શકાય છે અને આવી રીતે એવા હજારો હજારો ગુરુ હાજર છે ગુરુ પૂજા એક પ્રકારનું સાધન છે જો તમે આને યોગ્ય રીતે કરવાનું જાણો છો તો તમે કેટલીક સંભાવનાઓને આમંત્રણ આપી શકો છો અમે લોકોને પૂજામાં એક ખાસ રીતે દીક્ષિત કરી રહ્યા છીએ જો લોકોને ખબર હોય કે ગુરુપૂજા કેવી રીતે કરાય યોગ્ય વલણ રાખીને સારા ઘટકોને સાથે રાખવાનું પણ એક આખું વિજ્ઞાન છે તે પણ એક ખાસ પરિસ્થિતિનું નિર્માણ કરે છે તમે એક એવું વાતાવરણ ઊભું કરો જેમાં કેટલીક ખાસ પ્રકારની ઉર્જાઓ અને સંભાવનાઓ તમારી નજીક આવી જાય છે તો આ ગુરુને આમંત્રિત કરવાની એક રીત છે ગુરુનો અર્થ કોઈ એવી વ્યક્તિ નહીં જેને તમે જાણતા હો અથવા ન જાણતા હો ના ગુ એટલે અંધકાર અને રૂ એટલે તેને દૂર કરવો જે પણ અંધકારને દૂર કરે તે જ તમારો ગુરુ છે તો તમે તે પરિમાણને આમંત્રિત કરી રહ્યા છો જે તમારા અંધકારને દૂર કરી શકે છે તે પરિમાણ અસ્તિત્વમાં દરેક જગ્યાએ જીવંત હોય છે વાત માત્ર તેના પ્રત્યે તમારી ગ્રહણશીલતાની છે તો ગુરુપૂજા એક એવું સાધન છે જે તમને ગ્રહણશીલ બનાવે છે જેમાં તમે તે પરિમાણને આમંત્રિત કરી રહ્યા છો જે તમારા અંધકારને દૂર કરે છે આની પાછળ એક આખું વિજ્ઞાન છે આને કરવા માટેની એક સરળ રીત છે આને કરવા માટે બીજી ઘણી વિસ્તૃત અને શક્તિશાળી રીત છે આ એક સરળ રીત છે પરંતુ ઘણી બધી વખત આ ગુરુ પૂજા એક જુદી જ સંભાવના સુધી પહોંચી જાય છે કંઈક બીજું જીવન થઈ જાય છે અને પરિસ્થિતિ આખી બદલાઈ જાય છે એક સરળ સાધનને કારણે જેનો તેવો ઉપયોગ કરે છે અને એટલે જ હું એ નથી કરતો